આજના આ યુવક મહોત્સવ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે જ્યારે પાંચ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થી આ મંડપની અંદર બિરાજમાન હોય આપણા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એની હાજરીમાં આ મંચને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ત્યારે મને લાગે છે કે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ થાય છે પણ આ એક રાજ્ય કક્ષાનો અને અહીંયાથી પછી ઇન્ટર યુનિવર્સિટી વાઘાણી સાહેબ આમાંથી જે સિલેક્ટ થાય એ ઇન્ટર યુનિવર્સિટીમાં જાય અને એ દેશની અંદર ગુજરાતનું નામ રોશન કરવા માટે ચૌદસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ આજે આ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના ઉદઘાટક આ કાર્યક્રમના અધ્યક્ષ માન્ય સન્માન્ય અમારા શિક્ષણ મંત્રી કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાહેબ એવી જ રીતે યુવક અને સાંસ્કૃતિક વિભાગ જેમને હવાલે છે જેનું દાયિત્વ છે અને આપણી યુનિવર્સિટીને પણ રમત ગમત અને ગ્રાઉન્ડ માટે દસ કરોડની સહાય જેમણે આવ્યા પછી તરત જ આપી છે એવા આપણા હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ પણ આપણે અહીંયા પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા ડેપ્યુટી સ્પીકર શહેરાના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર આપણા ગૃહના એવા જઠાભાઈ સાહેબ પણ આવ્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને સંતરામપુરથી જે વિધાનસભાની અંદર આપણું પ્રતિનિધિત્વ કરે છે અને શિક્ષણ સાથે સંકળાયેલા છે પ્રોફેસર છે એવા ડોક્ટર કુબેર સાહેબનું પણ હું સ્વાગત કરું છું આ આ વિસ્તારના છે સંસ્કૃતિ જે ગામથી શરૂ થાય છે એવા સંતરામપુરના આપણા ધારાસભ્ય છે એમનું પણ સ્વાગત કરું છું ગોધરાના લોકલ અને અહીંના મોરવા હરફના ધારાસભ્ય નિમિષાબેન પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા સાંસદ રતનસિંહભાઈ રાઠોડ સાહેબ ગીતાબેન રાઠવા સાહેબ ધારાસભ્ય જયદ્રથસિંહ સાહેબ સી કે રાહુલજી સાહેબ સુમનબેન જગ્નેશ સેવક સાહેબ આપણા લુણાવાડાના ધારાસભ્ય મંચ ઉપર બિરાજમાન ગોધરાના કલેક્ટર સાહેબ સાથે સાથે ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને એજી સાહેબ આપ સૌ જયારે આ પ્રોગ્રામ માટે પધાર્યા છો તો આપનું એક ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના કુલપતિ તરીકે આપ સૌનું સ્વાગત કરું છું મંચ ઉપર ઘણા બધા મહાનુભાવો બિરાજમાન છે ગોપાલસિંહ બાબુથી લઈ અને અહીંયા સુધી આપ સૌનું બધાનું એ નથી કરતો આપ સૌનું ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના મારા પાંચ હજાર વિદ્યાર્થી વતી આપ સૌનું સ્વાગત કરું છું જીતુભાઈ સાહેબ સાથે જ્યારે મારે વાત થઈ કોઈ પણ સંજોગો ચૌદસો પચાસ પંદરસો વિદ્યાર્થી ભાગ લેતા હોય પાંચ હજાર વિધાર્થી બેઠા છે બે હજાર વિદ્યાર્થી આ સાઈડમાં એલઈડી ઉપર જોઈ રહ્યા છે સાહેબ તડકોપો છે અને તોય મારા વિદ્યાર્થી આ આખા આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થી સાહેબ શાંતિથી બેઠા છે આ એની આ એની ખાસિયત છે આ એની પહેલ છે કે સંઘર્ષ અમારા નારા હે ઓર ડર કે આગે જીત હે એ આ પ્રજાની એક ખુમારી છે એ પ્રજાની ખુમારીને હું આવકારું છું આજે બે દિવસ ચોવીસ અને પચીસ બે દિવસ સુધી ત્રીસ ઇવેન્ટની અંદર એટલા બધા લગભગ ત્રણસો નિર્ણાયકો ગુજરાતભરમાંથી અહીંયા સાહેબ આપણે લાવ્યા છે અને એ બધા તટસ્થતાથી એ નિર્ણય કરે મારા વિદ્યાર્થીનો ન્યાય કરે અને એના માટે યુનિવર્સિટી કટિબદ્ધ છે જીતુભાઈ સાહેબે જ્યારે શિક્ષણની અંદર શિક્ષણ મંત્રી તરીકે આવ્યા એક વર્ષનો સમયગાળો થઈ ગયો અને એની અંદર જે નાના નાના પ્રશ્નો આ યુનિવર્સિટીના હતા એ બધા જ પ્રશ્નોનું સમાધાન સમસ્યાનું સુવિધા સાથે સમાધાન એ કેવી રીતે લાવવું એ એમની પાસે જાઉં અને મને ગયા વખતે કીધું તું જન્યુ જાન્યુઆરીમાં આવ્યા હતા કોનોશનમાં સાહેબની આ બીજી વિઝિટ છે બીજી વિઝિટ છે ત્યારે હું કહું છું કે નાના નાના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું છે મારા વિદ્યાર્થીઓ માટે જે કંઈ મદદની જરૂર પડે એ બધી જ કરી છે સાહેબ આ યુનિવર્સિટી બે હજાર પંદરમાં શરૂ થઈ બે હજાર સોળથી એકેડેમિક વર્ષ શરૂ થયું ત્યારે આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે એકાણું કોલેજ હતી આજે બસોને એકત્રીસ કોલેજ આ ચિંતા યુનિવર્સિટીની મારી આખી સિન્ડિકેટ એકેડેમિક કાઉન્સિલ અને અમારું બોર્ડ ઓફ ગવર્નન્સ કરી રહ્યા છે રાહુલજી સાહેબ અમારા બોર્ડ ઓફ ગવર્નન્સ અને ફાઇનાન્સ કમિટીમાં છે એને પણ હું કહું છું જ્યારે જ્યારે અમારી મિટિંગોમાં આવે ત્યારે ખુલ્લા મને એની ચર્ચાઓ થાય બધાને અવકાશ મળે અમારા સુમનબેનને પણ જ્યારે બોલાવીએ ત્યારે એ પણ વધારે ધારાસભ્યો સાંસદો મિનિસ્ટર આ બધાને સાથે લઈ સંગઠન અશ્વિનભાઈ અહીંયા બિરાજમાન છે એમને ખ્યાલ છે સંગઠનની અંદરથી બે મહામંત્રી પણ અમારી સાથે છે ઈસી ની અંદર એને પણ ખ્યાલ છે કે એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે પીએસડી નું પરીક્ષા સાહેબ જે દિવસે લેવામાં આવે જેતુભાઈ સાહેબ જે દિવસે પીએચડી ની પરીક્ષા લેવામાં આવે એ જ દિવસે રિઝલ્ટ વાગે હોય તો ભારતની એક હજાર યુનિવર્સિટીમાં સાથે બેસે પંદર દિવસમાં બધા જ રિઝલ્ટ ડિક્લેર કરી દઈએ જિગ્નેશભાઈ કાલી કહીએ નહીં કહીએ કરતા એનું આચરણ કરીએ મોટી વાતો નહીં પણ એનું આચરણ જીવનમાં થાય અને મારો વિદ્યાર્થી શું શીખે તો એ પોતે એના લોકોમાંથી કંઈક શીખે આજે મારા પ્રિન્સિપાલ બસો ને એકત્રીસ કોલેજના પ્રિન્સિપાલ એકેડેમિક કાઉન્સિલના સદસ્યો સૌ બેઠા છે હર્ષ સંઘવી સાહેબ એ આપણા યુવક અને સાંસ્કૃતિક એ વિભાગ પણ એની અંદરમાં આવે છે દસ કરોડનું હોકી ગ્રાઉન્ડ માટે એથ્લેટિક ગ્રાઉન્ડ માટે એમને બાર રકમ આપણે પહેલી આપી દીધી છે એનું ટેન્ડર પણ થઈ ગયા છે અને સ્પોર્ટ્સના પચીસ કરોડ રૂપિયાના ગ્રાઉન્ડ

અને એ લોકાર્પણની વિદ્યાના સાક્ષી બને એ માટેની વ્યવસ્થા મારી સિન્ડિકેટ અને બધા લોકો કરી રહ્યા છે આપ સાહેબને મારે એટલું કહેવાનું છે કે આ યુનિવર્સિટી એ અન્ય યુનિવર્સિટી કરતાં થોડી જુદી છે આ આનો એક્ટ પણ જુદો છે અમારી જરૂરિયાત પર જુદી છે આ યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા એ બે એક અલગ એક્ટથી થયેલી છે ત્યાર એ વખતના આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ જેણે આ વિચાર કર્યો તો કે આની અંદર બોર્ડ ઓફ ગવર્નન્સ કેવું હોય સિન્ડિકેટ કેવી હોય એકેડેમિક કાઉન્સિલ કેવી હોય આમાં લગભગ નોમિનેશન છે બાકીની વ્યવસ્થા નથી અને એને કારણે એ સુવિધાયુક્ત અત્યારે જે શિક્ષણના કાર્ય કરવા છે એ બધા થઈ રહ્યા છે સિન્ડિકેટથી લઈને બધામાં અમે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અમારી એટલી લાગણી છે કે અમારો વિસ્તાર એ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે કોઈ પણ માણસને નોમ્સમાં આવતા હશે એને બધાને એક એક કોલેજ આપી છે અમે કોઈને ના નથી પાડી અને કોઈનામાં રાગદેશ પણ નથી રાખ્યો કોઈ કામના પણ નથી રાખી ભાવ રાખી આ યુનિવર્સિટીનું સુશાસન સારી રીતે થાય અને એમાં આપણે બધા સહભાગી થઈએ ઈશ્વરે તમને મને નિમિત્ત બનાવ્યા છે આ આપણે જ્યારે જયારે કામ કરતા હોય ત્યારે નિમિત્ત માત્ર રાખજો તો મને લાગે કે નાની મોટી પીડા પણ નહીં થાય આ પણ ઈશ્વર જ આ માહોલને મેનેજ કરતો હશે આપણે એવું લાગે કે હું આ બધો માહોલ મેનેજ કરું છું આપણા હાથમાં કંઈ જ નથી એ મહેલ આ ઈશ્વર શ્રી હરિ કરતો હોય છે આપ સૌને સ્વાગત કરી મારા વિદ્યાર્થી પાંચ હજાર ઉપરના વિદ્યાર્થી છે એમની હું સ્વાગત કરું છું બધાની વ્યવસ્થા જમવાની પણ અહીંયા જ કરી છે નાસ્તાની પણ અહીંયા છે તમે બે દિવસ મોજથી અહીંયા આનંદ કરજો અને હું તમારી વચ્ચે અડીખમ એક સૈનિકની જેમ આ યુનિવર્સિટીનો એક મુખ્ય શિક્ષક તરીકે તમારી સામે કાયમ માટે તમારી સાથે અને નિષ્કામ ભાવથી આપણે સૌ કાર્ય કરીએ એવી માતાજીને પ્રાર્થના કહી મારી વાત પૂર્ણ કરું છું ભારત માતા કી માતાજી વંદે માતરમ